छेलो लेक्चर ए तमे जोयो छे एनी अंदर जे वस्तु समझावामां आवी छे एने बहु सारी रीते ए तमे बधा समझी चूक्या छो। त्यारबादनी आपणी एक्टिविटी छे बी। बी एक्टिविटी जो के आम तो आपणे बधा हाजर होईए ए समयनी ए आपणे करवानी छे, पण अत्यारे हुं तमने थोड़ी एना विशेनी समझूती छे ए आपी देउं छुं। टेक्स्टबुक अने पेन्सिल ए तमे तैयार राखेली जशे। आपणे अगाउ ए वात થયેલી છે કે ભાઈ ટેક્સ્ટબુકના લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુક પેન્સિલ એ સાથે રાખશું, બરાબર છે? તો આપણને સૂચના આપેલી છે તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રવૃત્તિ કરો, તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે। આપણે અલગ અલગ વસ્તુઓ તમે જુઓ ને તો અહીંયા ટેબલ ઉપર અલગ અલગ વસ્તુઓ છે એ મૂકેલી છે, બરાબર ને? જેમ કે 7 નંબર ઉપર એક ફૂલદાની મૂકેલી છે, 6 નંબર ઉપર એક વોટર બેગ છે, 1 નંબર ઉપર એક ચશ્મા ગ્લાસીસ મૂકેલા છે। તો આમ આપણે બધા વિદ્યાર્થીઓ પાસેથી પેન, પેન્સિલ, સ્કેલ, કોઈ બીજી વસ્તુઓ જેમ કે ઇરેઝર છે, બરાબર, વોટર બેગ છે, લંચ બોક્સ છે, આવી બધી વસ્તુઓ અલગ અલગ નંબર એક ટેબલ ઉપર લખી અને ત્યાં મૂકીએ અને પછી એના પરથી પ્રશ્નો બનાવતા એ આપણે કઈ રીતે બનાવવાના છે, બરાબર? થોડીક હું તમને પ્રારંભિક માહિતી આપું, બાકી આ એક્ટિવિટી જ્યારે તમે અહીં આવશો એ સમયે આપણે કરશું। જેમ કે પહેલો આપેલો છે, વેર ઇઝ પરેશ સ્કેલ? પરેશની સ્કેલ ક્યાં છે? તો માનો કે આપણે એ પરેશની સ્કેલ છે નંબર 4 પર મૂકેલી છે, બરાબર? તો આપણે એવું જવાબ આપીએ કે ઇટ ઇઝ એટ નંબર 4, કે નંબર 4 પર છે। પણ પછી માનો કે એની સ્કેલ જે છે એને જગ્યા ચેન્જ કરી બદલાવીએ, બરાબર, અને એને જગ્યાને કોઈક બીજા સ્થાન પર લઈ જઈએ અને પછી એ જ્યારે પૂછવામાં આવે કે વેર વોઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ ક્યાં હતી, બરાબર, તો એ પ્રશ્ન છે એ ભૂતકાળમાં બની જાય, બરાબર? તો આવી રીતે વર્તમાનકાળમાં આપણે ઇઝનો ઉપયોગ કરીએ અને ભૂતકાળ માટે એ આપણે વોઝનો ઉપયોગ કરીએ, પણ આ પ્રવૃત્તિ જે છે એ આપણે જ્યારે અહીંયા બધા ભેગા મળશું એ સમયે એ પ્રવૃત્તિ છે એ કરશું, એટલે અત્યારે આ પ્રવૃત્તિ ઉપર આપણે સ્કીપ કરશું, અત્યારે એ પ્રવૃત્તિ કરશું નહીં। ત્યારબાદ એક્ટિવિટી નંબર 4 આપેલી છે, પેન્સિલ બધા તૈયાર રાખશે કારણ કે ઘણું બધું અહીંયા આપણે લખવાનું રહેશે। આપણને સૂચના આપેલી છે જૂથમાં કામ કરો, તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો। હવે અહીંયા મિત્રો હું તમને જે રીતે કહું ને એ રીતે તમારે નામ અને એ રીતે તમારે એની અટેન્ડન્સ, જો તમે આપણું હાજરી પત્રક જોયું હશે, બરાબર ને? જેમ કે અહીંયા 2 વિદ્યાર્થીઓ છે એના નામ અને એમની સોમવારથી લઈ અને શનિવાર સુધીની હાજરી છે એ આપણને આપવામાં આવેલી છે। તો પહેલો જ પ્રશ્ન, પહેલી જ લાઈન જોઈએ આપણે, તો રાજેશ છે કે જે સોમવાર, મંગળવાર અને બુધવાર આ 3 દિવસ પ્રેઝન્ટ છે, એટલા માટે એના ખાનામાં પી એવો લખેલો છે। પ્રેઝન્ટ હાજર હોય તો પી અને જો એબસન્ટ હોય તો એ, બરાબર? ગુરુવારે એનું બોક્સ જે છે એમાં એ લખેલો છે, જ્યારે શુક્રવાર અને શનિવાર, ફ્રાઈડે અને સેટરડે એ પાછો પ્રેઝન્ટ છે એટલે એના માટે પી એવો લખાયેલો છે। એવી જ રીતે બીજું નામ છે પ્રિયાનું, કે જે સોમવારે પ્રેઝન્ટ હતી એટલા માટે સોમવારના ખાનામાં પી છે, પણ એ મંગળ, બુધ અને ગુરુ આમ 3 દિવસ એ એબસન્ટ છે, તો એ 3 દિવસના જે બોક્સ આપેલા છે એમાં એ લખેલો છે, અને ફ્રાઈડે અને સેટરડે, શુક્રવાર અને શનિવારે એ પ્રેઝન્ટ હતી તો એ ખાનામાં પી એવું એ લખાયેલું છે। હવે આપણે 3 નંબરના બોક્સમાં લખશું રાજ, લખો। જો મિત્રો અહીંયા તમે નામ માનો કે ચેન્જ કરી શકો છો, પણ તમે નામ ચેન્જ કરશો તો આના પછી આપણને એક વાક્યો બનાવવાની એક્સરસાઇઝ આપેલી છે, જો અહીંયા તમને લીટીઓ દોરેલી છે તમને દેખાય છે, બરાબર? એમાં હું જે નામ લખાવીશ ને એ મેં લખેલા છે ને એ પ્રકારે લખાવીશ, એટલે જો તમે ત્યાં નામ ચેન્જ કરશો અહીંયા તો તમારે એ નામ એ રીતે લખવાનું રહેશે, બરાબર છે? એટલે બને તો નામ ચેન્જ ન કરતા, જેથી કરીને એક્ટિવિટી સરળતાથી તમને સમજાઈ જાય। 3 નંબર ઉપર આપણે રાજ એવું નામ લખશું, આર એ જે, રાજ। પછી 4 નંબર પર નામ લખીએ આપણે રવિ,
चार नंबर पर रवि, पांच नंबर पर आपने नाम राखशू राम आर ए एम, अने छ नंबर पर नु नाम ए आपने रघु आर ए जी एच यू एवं राखशू। हवे तमे जुओ तो राजना बॉक्स में सोमवारे एब्सेंट करशु, बाकी बधा दिवस एने आपणे प्रेजेंट बताविए। सोमवारनो एक ज दिवस एने आपणे एब्सेंट राखशु, એટલે કે ત્યાં સોમવારના બોક્સમાં રાજની સામેના પહેલા જ બોક્સમાં એ લખીએ, બાકી બધામાં આપણે પી એ લખી નાખીએ, મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ, બરાબર છે। ત્યાર પછી ચાર નંબરના બોક્સમાં આપણે નામ લખેલું છે રવિ, બરાબર ને। તો રવિ જે છે એ બુધવારના બોક્સમાં, વેન્સડે બુધવારના બોક્સમાં એ કરીએ, એ સિવાયના સોમ મંગળ અને ગુરુ શુક્ર શનિ એ દિવસમાં આપણે એને પ્રેઝેન્ટ દર્શાવશું। રવિ બુધવારે એક દિવસ એબસન્ટ બતાવશું, બાકીના દિવસોમાં પ્રેઝેન્ટ બતાવશું। ત્યાર પછી પાંચ નંબર પર આપણે નામ લખેલું છે રામ, તો રામ બધા જ દિવસો પ્રેઝન્ટ છે, બરાબર, એટલે કે બધા જ દિવસોમાં રામ છે એને આપણે પ્રેઝન્ટ બતાવશું। છ નંબર પર આપણને નામ આપેલું છે રઘુ, તો રઘુ સોમ અને મંગળ બે દિવસ આપણે એબસન્ટ બતાવશું, એ સિવાયના બધા જ દિવસોમાં આપણે એને પ્રેઝન્ટ બતાવશું, બરાબર। ચાલો બધાને લખાઈ ગયું હશે મેં જે રીતે કહ્યું છે એ પ્રમાણે। હવે એના ઉપરથી જુઓ, આપણે એક ઉદાહરણ માટે એ આપેલું છે, વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, શું તમે ગયા સોમવારે હાજર હતા? તો જવાબ આપ્યો છે યસ આઈ વોઝ, હા હું હાજર હતો, બરાબર। હવે આપણને કેટલાક વાક્યો ઉદાહરણ પ્રમાણે આપેલા છે કે જેને આપણે અહીંયા નીચે લખવાના છે। આપણે અહીંયા એમ કીધું છે કે વાક્યો બનાવીને વર્ગમાં રજૂ કરો, બરાબર, આપણે અત્યારે એને અહીંયા લખવાના છે। જેમ કે સૌથી પહેલું આપણે જે આપેલું છે એને સમજીએ, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે। જો તમે બોક્સમાં પ્રિયા રવિવારે એબસન્ટ છે, તમારી પાસે જે બુક છે એમાં તમે ચેક કરો, સોરી રવિવાર નહીં પણ મંગળવાર ટ્યુઝડે, રવિવારે તો રજા જ હોય, બરાબર ને। તો પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે, પ્રિયા મંગળવારે એબસન્ટ હતી, બરાબર છે, યસ। આપણે બોક્સમાં જોઈએ તો પ્રિયા છે એ મંગળવારના દિવસે એબસન્ટ હતી। પછી બીજું છે, રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે, રાજેશ અને પ્રિયા બંને ગુરુવારના દિવસે એબસન્ટ હતા, હતા એબસન્ટ, યસ। બંને જુઓ ગુરુવારના બોક્સમાં બંનેની સામે એ લખેલો છે, બરાબર। ત્રીજું, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેન્સડે, રાજેશ બુધવારે પ્રેઝન્ટ હતો, બરાબર છે, તો રાજેશના બોક્સમાં બુધવારે પ્રેઝન્ટ છે, યસ પ્રેઝન્ટ છે। હવે આપણે ચાર નંબરથી એ સેન્ટેન્સ લખવાના છે, બરાબર, તો અહીંથી હું સેન્ટેન્સ બોલતો જાઉં છું, તમારે એ પ્રમાણે અહીંયા સેન્ટેન્સ નીચે સારા અક્ષરે અક્ષરો થોડાક નાના રાખજો, પેન્સિલનો ઉપયોગ કરીને જ લખજો, કે જેથી કરીને કદાચ જો કંઈ ભૂલ થઈ હોય તો તમે એને ઇરેઝરથી સાફ કરી અને ફરી પાછું સારા અક્ષરે એ જવાબ છે એને સુધારી શકો, બરાબર છે। તો હું વાક્ય બોલું છું ચાર નંબરનું, રાજ વોઝ એબસન્ટ ઓન, કયા દિવસે રાજ એબસન્ટ છે જુઓ તો બોક્સમાં મંડે, વેરી ગુડ, લખો મંડે, રાજ વોઝ એબસન્ટ ઓન મંડે, બરાબર। ત્યાર પછીનું પાંચમું, રવિ વોઝ એબસન્ટ ઓન, રવિ કયા દિવસે એબસન્ટ હતો, વેન્સડે, બરાબર છે, બુધવાર, રવિ વોઝ એબસન્ટ ઓન વેન્સડે, આવી જાય છે ને વ્યવસ્થિત લાઈનમાં, એવું લાગે તો થોડાક અક્ષરો નાના બનાવો, બરાબર, બહુ મોટા અક્ષરોથી લખશો તો કદાચ તમારે જે લીટી આપેલી છે એ લીટી ઘટશે, બરાબર, એના બદલે આપણે થોડાક નાના અક્ષરોથી લખીએ, પણ અક્ષરો સારા વાંચી શકીએ એ પ્રકાર, બરાબર। પછીનું છઠ્ઠું,
रघु वॉज एब्सेंट ऑन, रघु वॉज एब्सेंट ऑन, रघु क्यारे एब्सेंट हतो, बे दिवस, मंडे एंड ट्यूजडे, तो आपणे बे लखशुं, एब्सेंट ऑन मंडे एंड ट्यूजडे, बराबर, सोमवार अने मंगळवार। ત્યાર પછી મિત્રો સાત નંબરનું વાક્ય, સાત નંબરનું વાક્ય આપણે બનાવશું, પ્રિયા એન્ડ રવિ વેર એબસન્ટ ઓન, જો તો પ્રિયા અને રવિ બંને કયા દિવસે એબસન્ટ છે, ઓન વેન્સડે, બરાબર છે, તો સાતમું સેન્ટેન્સ બનશે પ્રિયા એન્ડ રવિ વેર એબસન્ટ ઓન વેન્સડે, બરાબર ને, પ્રિયા અને રવિ બહુવચન, અને એટલા માટે થઈને ત્યાં વોઝને બદલે આપણે વેર એ શબ્દનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી સેન્ટેન્સ નંબર 8, રાજ એન્ડ રઘુ, રાજ એન્ડ રઘુ વેર એબસન્ટ, કયા દિવસે બંને એબસન્ટ છે, ઓન મંડે, રાજ એન્ડ રઘુ વેર એબસન્ટ ઓન મંડે। સેન્ટેન્સ નંબર 9, પ્રિયા વોઝ એબસન્ટ ફોર, કેટલા દિવસ માટે પ્રિયા એબસન્ટ રહી છે આપણે જોઈએ તો ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, કેટલા દિવસ થયા, 3, તો આપણે લખશું 3 days, બરાબર, પ્રિયા વોઝ એબસન્ટ ફોર 3 days, બરાબર। ત્યાર પછી 10th સેન્ટેન્સ, 10મું સેન્ટેન્સ, રઘુ વોઝ એબસન્ટ, રઘુ કેટલા દિવસ માટે એબસન્ટ રહ્યો છે, તો રઘુ મંડે અને ટ્યુઝડે, 2 દિવસ એ એબસન્ટ રહ્યો છે, બરાબર, તો 10મું વાક્ય આપણે લખશું, રઘુ વોઝ એબસન્ટ ફોર 2 days, 2 દિવસ માટે રઘુ જે છે એ એબસન્ટ રહ્યો છે, બરાબર છે। પછી લાસ્ટ સેન્ટેન્સ જે આપણને સ્પેસ આપેલી છે, એમાં લાસ્ટ સેન્ટેન્સ, લગભગ બધાને વાક્યો જે છે એ બધા વ્યવસ્થિત રીતે લખાઈ ગયા હશે, અક્ષરો થોડાક તમે નાના રાખ્યા હોય તો લગભગ એ વાક્યો લખવામાં કોઈ મુશ્કેલી એ નહીં આવી હોય, બરાબર છે। લાસ્ટ સેન્ટેન્સ, તો જો આપણે આમાં લાસ્ટ સેન્ટેન્સમાં પણ 2-3 પ્રકારે એ વાક્યો બનાવી શકીએ છીએ, જેમ કે હું તમને એક વાક્ય લખાવું તો લખો, ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે એન્ડ સેટરડે, તમે જો ફ્રાઈડે બધા હાજર છે, સેટરડેના દિવસે પણ બધા હાજર છે, બરાબર, તો છેલ્લું વાક્ય આપણે બનાવ્યું કે શુક્રવારે અને શનિવારે બધા જ વિદ્યાર્થીઓ હાજર હતા, એવી રીતે હજી એક વાક્ય બની શકે એમ છે, રામ વોઝ પ્રેઝન્ટ ફોર ધ હોલ વીક, રામ આખા અઠવાડિયા દરમિયાન હાજર હતો, બરાબર ને, જો તમે રામ એક જ સ્ટુડન્ટ એવો દર્શાવેલો છે કે જે આખું વીક એ હાજર રહ્યો હોય, બાકી કોઈ 1 દિવસ, કોઈ 2 દિવસ, કોઈ 3 દિવસ એમ પ્રેઝન્ટ એબસન્ટ જે છે એ રહ્યા છે, બરાબર છે। ત્યાર પછીની જે એક્ટિવિટી આપણને એમાં આપવામાં આવેલી છે, આ એક્ટિવિટી આપણે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે થઈ શકશે, પણ અત્યારે એની સમજૂતી લઈ લઈએ, એમાં આપણે કીધું છે કે તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગત બોર્ડ ઉપર નોંધશે, તે માટે તમને પ્રશ્નો પૂછશે અને તેના જવાબો તમારે આપવાના છે। તો આપણે અહીંયા વિદ્યાર્થીઓની ગઈકાલે કોણ કોણ એબસન્ટ હતું અને પ્રેઝન્ટ હતું, આજે કોણ કોણ એબસન્ટ છે અને પ્રેઝન્ટ છે એ વિગતો લખીએ, અને પછી પૂછવામાં આવે કે હુ ઇઝ એબસન્ટ ટુડે, બરાબર, કોણ આજે એબસન્ટ છે, અથવા તો કેટલા વિદ્યાર્થીઓ એબસન્ટ છે, એમ પૂછી શકાય કે હુ આર પ્રેઝન્ટ ટુડે, આજે
કોણ કોણ હાજર છે, બરાબર છે? આ રીતે પ્રશ્નો પૂછી શકાય. એવી જ રીતે યસ્ટરડે માટે પણ એ આપણે પ્રશ્નો પૂછી શકીએ, હુ વેર એબસન્ટ યસ્ટરડે, અને એ જ પ્રશ્ન બની શકે હુ વેર પ્રેઝન્ટ યસ્ટરડે, બરાબર છે? પણ એ એક્ટિવિટી આપણે જ્યારે અહીંયા આવીએ એ સમયે એ થઈ શકે એમ છે, એટલા માટે અત્યારે એક્ટિવિટી આપણે સ્કીપ કરીએ છીએ. એ પછીની એક્ટિવિટી નંબર 5 સૂચના આપણે સમજીએ એ પછી એમાં આપણે આગળ વધશું. અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે, નીચે આપેલા વાક્યો વાંચો અને તેની વિગત યોગ્ય રીતે જોડો. અહીંયા આપણને કેટલાક વ્યક્તિઓની વિગતો આપેલી છે પણ વિગતોને આડી અવળી કરી દીધી છે. એના નીચે તમે જુઓ તો આપણને ઉદાહરણ અને એ પછી 1-8 સુધીના વાક્યો આપેલા છે. આપણે શું કરવાનું છે, અહીંયા જે પ્રકારે વાક્યો બની શકે એમ છે એ પ્રકારે આપણે લાઈન ડ્રો કરવાની છે. જો આપણને એક લાઈન ડ્રો કરીને આપેલી છે, બરાબર ને, આપણે વાક્યો વાંચતા જવાના છે અને એના આધારે આપણે અલગ અલગ લાઇન્સ જે છે એ આપણે ડ્રો કરતી રહેવાની છે, બરાબર. એવું પણ બની શકે કે એકાબીજાની લાઈન એકાબીજામાં આપણે ડ્રો કરીને નવું વાક્ય બનાવી શકીએ, બરાબર. આખું એક નવું જ વાક્ય એ આપણે તૈયાર કરી શકીએ. પહેલાં તો આપણે અહીંયા જે રીતે વાક્યો આપેલા છે એ રીતે જોડીએ તો તમે જુઓ તો સૌથી પહેલું એક્ઝામ્પલમાં આપેલું છે, હેટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ, બરાબર. તો અહીંયા સૌથી પહેલી લાઈન હેટથી શરૂ કરીને એટ ધ સર્કસ સુધી ગઈ છે, અને એટ ધ સર્કસથી પાછી લાઈન શરૂ કરી અને લાસ્ટ નાઇટ સુધી એ લાઈન છે એ ડ્રો કરેલી છે. તો હવે આપણે ડૉક્ટર શાહનું વાક્ય જોઈએ, તો ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ નાઇટ. તો ડૉક્ટર શાહથી આપણે એક લાઈન ડ્રો કરશું કે જે ઇન અ મીટિંગ સુધી જશે. પેન્સિલથી આ આપણે લાઈન ડ્રો કરશું, ડૉક્ટર શાહથી લાઈન ડ્રો કરો ઇન અ મીટિંગ સુધી, અને ઇન અ મીટિંગથી એ પાછી લાઈન ડ્રો કરી અને આપણે ક્યાં સુધી લઈ જશું, લાસ્ટ વીક સુધી, બરાબર છે, થઈ ગઈ ડ્રો. ત્યાર પછીનું છે, જેસ્મિન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. તો જેસ્મિન એન્ડ ચમેલીથી લાઈન ડ્રો કરી અને લઈ જશું આપણે ઇન ધ હોસ્પિટલ, અને ત્યાંથી એ લાઈન લઈ જશું ઓન મંડે, સામસામે જ રહેશે, બરાબર ને. ઇન ધ હોસ્પિટલ અને મંડે એ સામસામે જ આપેલા છે સૌથી લાસ્ટમાં. ત્યાર પછી છે, વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, બરાબર. તો વંદનાથી લાઈન ડ્રો કરશું એટ ધ પોસ્ટ ઓફિસ, અને એટ ધ પોસ્ટ ઓફિસથી લાઈન ડ્રો કરીને લઈ જશું ટુડે મોર્નિંગ, બરાબર છે. ત્યાર પછી આપણને જે વાક્ય આપેલું છે, ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ વેર એટ ધ મહેન્દ્રભાઈ ઓફિસ ટુડે મોર્નિંગ, બરાબર. બે વાક્યો આપેલા છે ભારતી એન્ડ કલ્પેશવાળા. આપણે બેમાંથી કોઈ પણ એકનો એ ઉપયોગ કરી શકીએ, બંને પણ લખી શકાય, બરાબર. પણ સૌથી પહેલાં ચોથા નંબરના વાક્ય પ્રમાણે જવાબ લખીએ તો ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રભાઈ ઓફિસ ટુડે મોર્નિંગ. તો ભારતી એન્ડ કલ્પેશથી લાઈન ડ્રો કરી અને એટ મહેન્દ્રભાઈ ઓફિસ સુધી લઈ જશું, એટ મહેન્દ્રભાઈ ઓફિસથી શરૂ કરી અને આપણે ટુડે મોર્નિંગ સુધી લઈ જશું, બરાબર છે. એવી જ રીતે બીજું વાક્ય છે, ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. તો ભારતી એન્ડ કલ્પેશથી લાઈન ડ્રો બીજી લાઈન એક બનાવશું કે જે આપણે લાઈન એટ ધ ઇન ધ હોસ્પિટલ સુધી લઈ જશું, બરાબર, અને ત્યાંથી ફરી પાછું આપણે લાસ્ટ વીક સુધી એ લાઈન જે છે એને ડ્રો કરશું. ત્યાર પછીનું છે, મિસિસ વાઘેલા વોઝ ઓન ફાર્મ લાસ્ટ સન્ડે. તો મિસિસ વાઘેલાથી લાઈન ડ્રો કરી અને આપણે લઈ જશું ઓન હર ફાર્મ, અને ઓન હર ફાર્મથી લાઈન ડ્રો કરીને આપણે લઈ જશું લાસ્ટ સન્ડે સુધી, બરાબર છે. બની ગયું વાક્ય, બધાના એ ક્રમ એ આવી ગયા છે, બરાબર. છેલ્લે વધારાનું એક વાક્ય આપણે 8 નંબરનું આપેલું છે, ડૉક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. તો ફરી પાછી ડૉક્ટર શાહમાંથી બીજી લાઈન એ ડ્રો કરીને આપણે લઈ જશું ઇન ધ હોસ્પિટલ, અને ઇન ધ હોસ્પિટલથી લાઈન ડ્રો કરીને આપણે લઈ જશું ટુડે મોર્નિંગ સુધી, બરાબર છે. આ રીતે આપણે અહીંયા વાક્યો જે છે એ બનાવી નાખેલા છે. હવે આ વાક્યો જે છે એને આપણે વર્તમાન કાળમાં ફેરવવા છે, બરાબર. જો આપણે નીચે આગળના પેજ ઉપર સૂચના આપેલી છે કે નીચે આપેલા વાક્યો છે એ રીતે જોઈન્ટ કરીને વિગતોને યોગ્ય રીતે જોડી દેવાની, બરાબર. તો આપણે વિગતો જે છે એને જોઈન્ટ કરી દીધી છે. હવે માનો કે આ વાક્યોને એબસન્ટ યસ્ટરડે અને ટુડે તરીકે આપણે એ વાક્યો લેવા છે, બરાબર. વાક્યો એ વધારાના એક્ઝામ્પલ તરીકેના બનાવવા છે તો પણ એ આપણે બનાવી શકીએ. આગળના પેજ ઉપર તમે જોઈ શકો છો, અહીંયા આપણને નીચે જે છે એ એક લાઈન આપેલી છે અહીંયા,
એબસન્ટ કરીને યસ્ટરડે ટુડે કરીને બરાબર તો એમાં છે મયુરી વોઝ એબસન્ટ યસ્ટરડે અને આજે તો એમાં લખી શકાય મયુરી ઇઝ એબસન્ટ ટુડે બરાબર ગઈકાલે મયુરી એબસન્ટ હતી આજે મયુરી એબસન્ટ છે આ રીતે પણ આપણે કાળ જે છે એના પરિવર્તન કરી શકીએ છીએ તમે વોઝ અથવા તો વેરનો ઉપયોગ કરો છો તો એ ભૂતકાળ છે એમ ઇઝ અથવા તો આરનો ઉપયોગ કરો છો તો એ વર્તમાનકાળ છે બરાબર ને આપણે ટુ બી ક્રિયાપદના સ્વરૂપો જે છે એમ ઇઝ આર એ વર્તમાનમાં વપરાય છે અને વોઝ વેર જે છે એ ભૂતકાળમાં વપરાય છે એને સમજી ગયા છીએ ફરી પાછું આપણે અહીંયા એ રિવિઝનમાં પણ આવશે અને વારંવાર હવે આપણે એ ક્રિયાપદો છે એનો ઉપયોગ એ કરતા રહેવાનો છે બરાબર છે ત્યાર પછીની એક્ટિવિટી જે છે આપણને આપેલું છે જૂથ કાર્ય કરો અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલાબદલી કરી જોડકાજો આ એક્ટિવિટીમાં આપણે શું કરશું કે સૌથી પહેલું જે બોક્સ આપેલું છે ડાબી બાજુએ તમારી સામે જે અત્યારે એક બે ત્રણ એમ ત્રણ ભાગ દેખાય છે પેજમાં એમાંથી ડાબી બાજુનું જે સૌથી પહેલું બોક્સ છે એથી શરૂ કરીને છેલ્લા બોક્સ સુધી બધા જ જે બ્લેન્ક આપેલી છે ખાલી જગ્યાઓ એમાં આપણે બધા જ સબ્જેક્ટના નામ લખવાના છે બરાબર બધા જ વ્યક્તિઓના નામ અલગ અલગ એ અહીંથી હું તમને હમણાં લખાવું છું એની બાજુનું એટલે કે જે વચ્ચેની લાઈન છે આ વચ્ચેની લાઈનમાં આપણે સ્થળ લખશું જગ્યા બરાબર અને સૌથી છેલ્લી એટલે કે જમણી બાજુની જે લાઈનો આપવામાં આવેલી છે બોક્સિસ આપવામાં આવેલા છે એ જગ્યા પર આપણે સમય લખશું બરાબર અહીંયા આપણે બધા જ વાક્યો છે એ ભૂતકાળના બનાવીએ અને એને કેવી રીતે વર્તમાનમાં પછી એ બદલાશે એની આપણે એ ચર્ચા લાસ્ટમાં એ કરી લેશું બરાબર છે તો સૌથી પહેલાં ડાબી બાજુનું સૌથી પહેલું બોક્સ છે એમાં રામ એવું નામ લખી નાખો ચાલો રામ આર એ એમ બરાબર હવે એની નીચેના ખાના રામ લખ્યું એની નીચેના ખાનામાં આપણે નામ લખશું શ્યામ રામ પહેલું નામ છે બીજું ખાનામાં નામ લખશું આપણે શ્યામ ત્રીજા ખાનામાં આપણે લખશું મધર એમ ઓ ટી એચ ઈ આર મધર બરાબર મધરની નીચેના બોક્સની અંદર આપણે લખશું માય બ્રધર માય બ્રધર જો અક્ષરો થોડાક નાના રાખજો એમાં વ્યવસ્થિત રીતે આવી જાય એ રીતે બરાબર અને સૌથી છેલ્લા બોક્સમાં આપણે લખશું ગ્રાન્ડ ફાધર સૌથી છેલ્લા બોક્સમાં ગ્રાન્ડ ફાધર લખાઈ ગયું હવે રામની સામે વચ્ચેની જે લાઈન છે એમાં પહેલી લાઈન રામની સામેની લાઈનમાં આપણે લખશું એટ ધ ટેમ્પલ એટ ધ ટેમ્પલ બરાબર એના નીચેના ખાનામાં એટ ધ ટેમ્પલ લખ્યું એના નીચેના ખાનામાં લખશું એટ ધ સ્કૂલ એટ ધ સ્કૂલ એટ ધ સ્કૂલ લખ્યું એની નીચેના ખાનામાં લખશું ઇન ધ ટ્રેન ઇન ધ ટ્રેન એની નીચેના ખાનામાં ઇન ધ કિચન ઇન ધ કિચન અને સૌથી છેલ્લામાં આપણે લખશું ઇન રાજકોટ ઇન રાજકોટ બરાબર છે હવે સૌથી છેલ્લી લાઈન જમણી બાજુની એમાં સૌથી પહેલું બોક્સ એમાં લખો લાસ્ટ મંડે લાસ્ટ મંડે એની નીચેના બોક્સમાં લખશું લાસ્ટ વીક લાસ્ટ વીક પછીનામાં ઇન ધ મોર્નિંગ ટુડે ઇન ધ મોર્નિંગ ટુડે થોડુંક લાંબુ થશે એવું લાગે તો બે ભાગ કરી નાખો ઇન ધ ઉપરની લાઈનમાં લખો મોર્નિંગ જે છે એ થોડુંક નીચે નાના અક્ષરે લખી નાખો ઇન ધ મોર્નિંગ ટુડે એ રીતે
બરાબર એની નીચેના બોક્સમાં લખશું યસ્ટરડે, એની નીચેના બોક્સમાં યસ્ટરડે, અને સૌથી છેલ્લામાં લાસ્ટ નાઇટ. સૌથી છેલ્લા બોક્સમાં આપણે લખશું લાસ્ટ નાઇટ, બરાબર છે. હવે આના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તમે કોઈ પણ સબ્જેક્ટ લ્યો, કોઈ પણ સ્થળનું નામ લ્યો અને કોઈ પણ સમય દર્શાવો. વાક્ય ભૂતકાળમાં બનાવવાનું છે. આપણે અહીંયા ઉપરથી આપવામાં આવેલા જેટલા વાક્ય બનાવશું એટલા ભૂતકાળમાં બનાવશું, બરાબર. એટલે માનો કે તમે બે સબ્જેક્ટને પણ ભેગા લઈ શકશો. માનો કે મેં અહીંયા રામ લીધું, બરાબર. સૌથી પહેલું વાક્ય હું તમને ઉદાહરણ તરીકેનું આપું તો રામ એવું લઈએ, બરાબર. તો બીજા બોક્સમાંથી હું બીજું સેન્ટેન્સ લઉં છું, એટ ધ સ્કૂલ. તો રામ વોઝ એટ ધ સ્કૂલ, અને સમય, બરાબર ને, કોઈ પણ એક સમય લઈએ, લાસ્ટ મંડે લઈએ, લાસ્ટ વીક લઈએ, બરાબર, અથવા તો ઇન ધ મોર્નિંગ ટુડે લઈએ, બરાબર, યસ્ટરડે લઈએ, બરાબર. કોઈ પણ એક સમય એ આપણે ત્યાં એ લઈ શકીએ છીએ. હવે માનો કે બે સબ્જેક્ટ ભેગા લઈ શકશું, રામ એન્ડ શ્યામ. તો વોઝ લખશું એના બદલે આપણે વેર, આપણે જે વોઝ લખેલું છે એના બદલે આપણે વેર શબ્દનો ઉપયોગ કરશું. એવી જ રીતે માય બ્રધર એન્ડ મધર એવું લઈ શકીએ, માય બ્રધર એન્ડ ગ્રેન્ડફાધર, એ રીતના બે સબ્જેક્ટ ભેગા લઈ શકીએ, બરાબર છે. કોઈ પણ બે સબ્જેક્ટને આપણે અહીંયાથી એ ભેગા લઈ શકશું અને વાક્યો જે છે એ આપણે બનાવી શકશું, બરાબર. ઉદાહરણ તરીકેનું પહેલું વાક્ય લખો, રામ વોઝ એટ ધ સ્કૂલ, એટ ધ સ્કૂલ લાસ્ટ મંડે, બરાબર છે. બીજું વાક્ય, થોડાક વાક્યો હું લખાવું છું, બાકીના જાતે લખવાના છે, હોમવર્ક છે. હું થોડાક વાક્યો લખાવીશ, બાકીના વાક્યો તમારે જાતે લખવાના છે હોમવર્કમાં, બરાબર. બીજું વાક્ય લખો, શ્યામ વોઝ ઇન ધ ટ્રેન લાસ્ટ વીક, બરાબર છે. ત્રીજું વાક્ય, મધર વોઝ ઇન ધ કિચન લાસ્ટ નાઇટ, બરાબર. ત્રણ વાક્યો મેં લખાવ્યા છે, બાકીના પાંચ વાક્યો મેં જે ઉદાહરણ લખાવેલા છે અને જે વસ્તુ સમજાવેલી છે એ પ્રમાણે આપણે જાતે સારા અક્ષરે એ લખવાના છે, બરાબર છે. ત્યાર પછી આપણને જે એક્ટિવિટી આપવામાં આવેલી છે આપણે એ એક્ટિવિટી તરફ એ આગળ વધીએ. તો એક્ટિવિટી નંબર 6, બરાબર, જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગત ભરો. તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો, બરાબર. કોષ્ટક જે આપણને આપવામાં આવેલું છે નીચે, એમાં ઉદાહરણ જોઈ અને આપણે એ રીતે અલગ અલગ જગ્યાઓ, સ્થળો જે છે એના નામ લખવાના છે અને એ પછી પ્રશ્નોત્તરી કરી અને એકબીજાને પ્રશ્નો જે છે એ પૂછવાના છે. આ એક્ટિવિટી આપણે લખવાની નથી, પણ આ એક્ટિવિટી અત્યારે લઈ અને આપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઘરમાં આપણા ભાઈ બહેન સાથે અથવા તો મમ્મી પપ્પા સાથે એ કરી શકીએ, બરાબર છે. તો હું એક્ટિવિટીની થોડીક માહિતી છે એ તમને આપી દઉં છું. આ એક્ટિવિટી આપણે અંગ્રેજીને બોલતા, લખતા, વાંચતા, સમજતા, શીખવા માટે થઈ અને આપણે કરવાનું છે, બરાબર છે. તો જો ઉદાહરણ આપેલું છે આપણે એક્ઝામ્પલમાં, વેર વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે, બરાબર. ગઈકાલે સવારે 7 વાગે તમે ક્યાં હતા? તો અહીંયા પલ્લવ જવાબ આપે છે, આઈ વોઝ ઇન ધ ડેરી, કે હું ડેરીમાં હતો, બરાબર છે. તો અહીંયા ઉપર તમે ઉપર નહીં પણ નીચે તમે જુઓ તો પલ્લવની સામેનું પહેલું બોક્સ છે એમાં ઉપર ટાઈમ શું લખેલો છે?
एट 7 इन द मॉर्निंग, तो त्यां आपणे शुं लखशुं? इन ध डेरी, बराबर। थोड़ाक अक्षरो नाना राखजो एटले इन ध डेरी, एवो पहेलुं जे बॉक्स छे पल्लवनी बरोबर एक्झेक्ट सामेनुं, एमां तमारे लखवानुं छे इन ध डेरी। हवे तमारे शुं करवानुं छे? तो के हवे तमने पल्लवनी नीचे तमारे नाम लखवाना छे चार, बराबर। चार अलग अलग व्यक्तिओना नाम लखवाना छे। आ चार व्यक्तिओनुं नाम हुं अहींथी कहूं छुं ए पण लखी शको, अथवा तो तमे तमारी रीते लखी शको, बराबर। अहींथी हुं बोलुं छुं नाम कई रीते कया कया नाम लखवाना छे ए, अथवा तो तमे तमारी जाते, बराबर, ए नाम ए त्यां एड करी शको छो, लखी शको छो। जेम के पल्लव पछीना खानामां ए आपणे नाम राखीए छीए राज, बराबर, राज। पछी एनी नीचेना खानामां આપણે નામ રાખશું હેમા, બરાબર। એની નીચેના ખાનામાં આપણે નામ રાખશું માય સિસ્ટર, અને સૌથી છેલ્લે માય બ્રધર, બરાબર છે। નામ આવી ગયા, પહેલું નામ રાજ, બીજું હેમા, ત્રીજું માય સિસ્ટર, અને ચોથું માય બ્રધર, બરાબર છે। હવે પલ્લવની સામે પહેલા ખાનામાં આપણે ઇન ધ ડેરી લખ્યું છે, બરાબર। તો રાજની સામે પહેલા ખાનામાં આપણે લખશું એટ સ્કૂલ, એટ સ્કૂલ, બરાબર। હવે રાજને પ્રશ્ન પૂછીએ કે વેર વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે, તો રાજનો જવાબ શું આવે? આઈ વોઝ એટ સ્કૂલ। સમજાણો પ્રશ્ન અને જવાબ, પ્રશ્નો કેવી રીતે પૂછવાના અને જવાબ કેવી રીતે આવ્યા, બરાબર છે। રાજને આપણે પ્રશ્ન પૂછીએ, ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે, વેર વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે, તો રાજ આપણને શું જવાબ આપે? આઈ વોઝ એટ ધ સ્કૂલ, બરાબર। હવે એવી જ રીતે હેમા, એની સામે લખશું ઇન ધ ક્લાસ, એની સામે આપણે જવાબમાં શું લખશું? ઇન ધ ક્લાસ, બરાબર છે। હવે હેમાને પૂછવામાં આવે વેર વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે, તો એમાં શું જવાબ આપશે? આઈ વોઝ ઇન ધ ક્લાસ, બરાબર। એવી રીતે માય સિસ્ટરની સામે લખીએ આપણે ઇન ધ ગાર્ડન, ઇન ધ ગાર્ડન, અને માય બ્રધર છે એની સામે લખશું ઇન ધ બાથરૂમ, ઇન ધ બાથરૂમ, બરાબર છે। બધામાં આવી ગયું, પલ્લવની સામે ઇન ધ ડેરી ચેક કરો ચાલો, રાજની સામે એટ સ્કૂલ, હેમાની સામે ઇન ધ ક્લાસ, માય સિસ્ટરની સામેના બોક્સમાં ઇન ધ ગાર્ડન, અને માય બ્રધરના બોક્સમાં ઇન ધ બાથરૂમ। જો આ 7 એએમની વાત એ કમ્પ્લીટ છે, બરાબર। હવે આપણે એટ 9 એએમ બીજા બોક્સમાં આવીએ, બરાબર। તો પલ્લવની સામેના બોક્સમાં લખીએ ઇન ધ ક્લાસ, બરાબર। હવે પ્રશ્ન આપણો એમ બનશે, વેર વેર યુ એટ 9 એએમ ઇન ધ મોર્નિંગ, તો પલ્લવનો જવાબ શું આવશે? આઈ વોઝ ઇન ધ ક્લાસ, બરાબર। રાજની સામેના બીજા બોક્સમાં આપણે લખશું ઇન ધ લાઇબ્રેરી, ઇન ધ લાઇબ્રેરી, બરાબર। હેમાની સામેના બીજા ખાનામાં લખશું ઇન ધ ઓફિસ, ઇન ધ ઓફિસ, માય સિસ્ટરની સામેના બીજા બોક્સમાં લખશું ઇન હર રૂમ, ઇન હર રૂમ, અને માય બ્રધરની સામેના બીજા બોક્સમાં લખશું એટ ધ ટેમ્પલ, એટ ધ ટેમ્પલ, બરાબર છે। પછીનું ત્રીજું બોક્સ આવ્યું કે જેમાં સમય આપેલો છે આપણને એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન, બરાબર, બપોરે 3:30, બરાબર। તો પલ્લવની સામેના બોક્સમાં લખશું એટ નરેન્સ હાઉસ, મિત્રનું નામ, એટ નરેન્સ હાઉસ, અહીંયા નરેન્સ લખેલું છે, એની બદલે તમે તમારા ફ્રેન્ડનું નામ લખી શકો। રાજની સામેના બોક્સમાં એટ ધ પોસ્ટ ઓફિસ, એટ ધ પોસ્ટ ઓફિસ, હેમાની સામેના ખાનામાં
एट मेघास हाउस, एट मेघास हाउस। माय सिस्टर नी सामेना पेला बॉक्स में एट स्कूल, एट स्कूल। अने माय ब्रधर नी सामेना बॉक्स में एट मिथ्स हाउस, एट मिथ्स हाउस। पछी एट 5 PM बराबर। तो एम पल्लव नी सामेना बॉक्स में आप लखशू एट होम, एट होम। राजनी सामेना बॉक्स में इन ध बस, इन ध बस। हेमानी सामेना खाना में इन ध ट्रेन, इन ध ट्रेन। माय सिस्टर नी सामेना बॉक्स में ऑन ध प्ले ग्राउंड, ऑन ध प्ले ग्राउंड। अने माय ब्रधर एनी सामेना बॉक्स में इन ध बस, इन ध बस। बराबर छे। हवे छेल्लू बॉक्स के जेमा एट 7 इन ध इवनिंग छे, सांजना 7 वागे। तो पल्लवनी सामेना बॉक्स में इन ध गार्डन, इन ध गार्डन। राजनी सामेना बॉक्स में एट हिज फ्रेंड्स हाउस, थोड़ूक लांबू छे, एट हिज फ्रेंड्स। फ्रेंड शब्द ने एपोस्ट्रोफी एस, मित्र ना घरे। बराबर, एट हिज फ्रेंड्स हाउस। हेमानी सामेना बॉक्स में ऑन द एयरपोर्ट, ऑन द एयरपोर्ट। माय सिस्टर नी सामेना बॉक्स में एट होम, एट होम। अने माय ब्रधर नी सामेना बॉक्स में इन ध गार्डन, इन ध गार्डन। बराबर छे। हवे तमे जुओ, બધાને અલગ અલગ પ્રશ્ન પૂછશો એટલે બધાના પાસેથી અલગ અલગ પ્રકારના તમને જવાબ મળશે, પણ તમારે સમય દર્શાવવો પડશે કે તમે ક્યારનું પૂછો છો, બરાબર ને? જેમ કે અહીંયા તમે માત્ર એમ પૂછો વેર વેર યુ, તો જવાબ મળશે નહીં મળે, ક્યારે? એટ 7, એટ 9, એટ 3:30, એટ 5, અથવા તો એટ 7 ઇન ધ ઇવનિંગ। બરાબર છે, સમય દર્શાવશો એટલે તમને સામેના બોક્સમાંથી જવાબ મળશે, તમે જેને પ્રશ્ન પૂછો છો એનું સાથે નામ રાખશો। બરાબર છે। તો આ પ્રકારે આ એક્ટિવિટી જે છે એ આપણે કમ્પ્લીટ એ કરવાની છે, થોડીક પ્રેક્ટિસ આની આપણે કરવાની છે। અગાઉ મેં તમને જે હોમવર્ક આજે આપેલું છે એ હોમવર્કમાં જે સેન્ટેન્સીસ લખવાના છે સેન્ટેન્સીસ આજે પૂરા કરજો, બાકીની એક્ટિવિટી આપણે હવેના આગળના એ લેક્ચરની અંદર એ